નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરે છે અંતરંગ. આજે આપણી સાથે એક એવી હટકે વ્યક્તિ, હેક્ટર કહી શકાય, ડાયરેક્ટર કહી શકાય, પ્રોડ્યુસર કહી શકાય, ઘણા બધા લોકોએ આ બધા ધંધા કરેલા છે ભૂતકાળમાં, પરંતુ બહુ ઓછા લોકો છે કે જે સફળતા સુધી પહોંચ્યા છે અને ખાસ કરીને એમના નામથી જ સિરિયલ કે નાટકો ચાલેલા છે. ધર્મેશજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. ધર્મેશભાઈ, મેં કીધું કે એમના નામથી જ આ બધા નાટકો ચાલ્યા, નાટક વેળાની આદત ક્યારથી પડી આ બધી? નાટકની શરૂઆત આમ કહું તો હું 9 વર્ષનો હતો ત્યારથી મેં શરૂ કર્યું. 1979માં બાળ નાટક આવેલું INTનું, જળપરી, એમાં એક બાળ કલાકાર તરીકે મારી કારકિર્દી શરૂ કરી. ધીમે ધીમે બાળકો બાળ નાટકો ઘણા બધા કર્યા, પછી બાળ નાટક મેં અસિસ્ટ કર્યા, પછી બાળ નાટક મેં ડિરેક્ટ કર્યા, અને પછી બાળ નાટક મેં પ્રોડ્યુસ કર્યા. સેમ ફેઝ પછી કમર્શિયલ પ્લેસમાં આવ્યો, ત્યારે પહેલાં મેં બેક સ્ટેજ કર્યું, ચા આપવી, ચપ્પલ ઉપાડવા, બેગમાં મૂકવી, ટ્રકમાં બેગ ભરવી, થી લઈને આઈ સ્ટાર્ટેડ કરીને 84 એમાં રીમા લાગુ, સિદ્ધાર્થભાઈ, જતીન કાણકિયા, ડાયરેક્ટર વોઝ સુરેશ રાજડા. INTમાં હું આઈ સ્ટાર્ટેડ મારી કમર્શિયલ કરિયરની મારી શરૂઆત થઈ, જેમાં એક નાનકડો રોલ કરતો હતો બેંકનો, પ્યુનનો, અને સાથે બેક સ્ટેજ, એમ કરીને મારી કારકિર્દી શરૂ થઈ. પછી સેમ નાટકો કરતો રહ્યો. પણ આવા ટાઈમે કરતા કરતા આપે કીધું કે બાળપણથી આ કરવાનું થયું, તો નાનપણમાં કોઈએ કીધું નહીં કે ભાઈ કંઈક ભણ તો આગળ પણ વધીશ? કોઈએ રોકવાની કોશિશ નહીં કરી કે ભાઈ આ ધંધા, આ ટાઈમ હજી નથી આ બધા નાટકો કરવાનો, આ ટાઈમ ભણવાનો છે, આપણે પહેલાં ભણીએ પછી જે કરવું એ કરીએ? કોઈ કે નહીં, ઘણા બધા, આખું જૂથ હતું મારી સામે. હા, એમાં મારી 3 બહેનો, મારા ફાધર, મારા મધર, મારા માસી માસા, બધા જ જણ આ માટે વિરોધ હતો કે ભાઈ તું ભણ કાં પછી જોબ કર. મારા ફાધર જોબ કરતા, આઈ એમ ફ્રોમ વેરી મિડલ ક્લાસ ફેમિલી, તો પપ્પા કે તું જોબ નહીં કરશે ને આ બધું નાટકોમાં જઈશ ને, ત્યારે મને નાટકમાં 30 રૂપિયા મળતા પર શો. તો પપ્પા કે આમાં તારું કરિયર શું છે? પણ મને એક અંદરથી મારી એક ગટ ફિલિંગ હતી કે ના, હું જઈશ તો આ લાઈનમાં. તે છતાં ફેમિલીના આગ્રહ, મારા મોટા જીજાજી છે ઇઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, તો એમને મને આવીને સમજાવ્યો અને ફોર્મ લેવાયો, અને અલ્ટિમેટલી પછી મારે એન્જિનિયરિંગમાં ભણવું પડ્યું. અચ્છા, પરાણે ભણવું પડ્યું. ઓકે ઓકે. પાસ પણ થયો, સો સિવિલ એન્જિનિયરિંગમાં હું પાસ થયો, સિવિલ એન્જિનિયર બન્યો. પછી 2 વર્ષ મેં આર્કિટેક્ટને ત્યાં મેં જોબ કર્યો, પણ અલ્ટિમેટલી અંદર જે એક કલાનું એક હતું ને, જે એક એ કરવું છે આ મારા માટેનું નથી યાર, આ બધું ભલે અહીંયા આવું છું સવારથી સાંજ સુધી, પણ જે અંદરથી છે તો સાલો એ જીવતો ક્યાંક અંદરથી. એક્ઝેક્ટલી. એટલે ડ્રોઈંગ બી કરતો હતો, મને નાટકના શોનો વિચાર આવે, પછી આમ કરશું, પછી તેમ કરશું, પછી ટૂરમાં જઈશું, આવતાકાલે અમદાવાદ જવાનું છે, સુરત જવાનું, તો એને સતત મગજમાં એ જ બધી વાત ચાલતી હોય. ને ઓલું જસ્ટ એક ઔપચારિકતા માટે હું મારા ડ્રોઈંગ્સ કરતો હોઉં, એન્જિનિયરિંગ બધું કરતો હોઉં, પણ આઈ વોઝ નોટ એન્જોયિંગ. યુ સેડ કે મધ્યમ વર્ગના પરિવારમાંથી હું બિલોંગ કરતો હતો, સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે પોતાના શોખને પણ પૂરો કરવો છે, ક્યાંક એક લાગણી પણ છે કે પરિવારને મારે મદદરૂપ પણ થવું છે. જેમ કીધું તે પ્રમાણે ઘણા લોકોએ, પરિવારના લોકોએ વિરોધ પણ કર્યો કે અત્યારે ભાઈ ધર્મેશ જરૂર છે તારી, ક્યાંક આપણે અર્નિંગ કરવાની, અને એવા ટાઈમે હું આ કરું છું. એક જે યુદ્ધ ચાલતું હશે અંદરૂમાંનું, ત્યાં સુધી કદાચ એપ્રિસિએશન ન મળે, કારણ કે ઘરના લોકોની અપેક્ષાઓને તમે પૂરી નહોતા કરતા. સેમ વે બહાર જે પૂરું આપવું જોઈએ નાટકની દુનિયાને, ધર્મેશ મહેતાએ એ પણ ન આપી શકે, કારણ કે પાછું નાટક પર હોઈએ ત્યારે ક્યાંક ઘર, અને ઘરમાં હોઈએ ત્યારે નાટક. આ જે પરિસ્થિતિ છે, આઈ થિંક મને એમાંનો એકાદો કિસ્સો એવો જાણવો છે કે કોઈક એક એવી 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 ઘટના હોય કે એવા સંજોગો આવી જાય કે જ્યાં ખરેખર પરફોર્મ કરી શકાય એવું હતું પણ ન કરી શક્યા. હા, એમાં એવું થયું કે બહુ બધો ફોર્સ આવ્યો, હું એન્જિનિયરિંગમાં ભણ્યો, પછી મેં છોડી દીધું, પાછું નાટકો તરફ મેં કર્યા, પાછું ઘરેથી ફોર્સ આવ્યો કે ભાઈ તું કોઈ આમાં અર્નિંગ તારું કંઈ છે નહીં, તું એકનો એક છોકરો છે, મારી 3 બહેનો, ફાધર જોબ કરતા હતા બાટા ઇન્ડિયા લિમિટેડમાં, એટલે બીજું કોઈ મારે, અને મારે બેકબોન એવું કોઈ નહીં કે ચલો કાકા બહુ ફાઇનાન્શિયલી ટોપ છે કે બીજો કોઈક વારસો છે, એવું કશું જ નહોતું. એટલે મેં એમ કહું તો એવા દિવસ ગરીબીના જોયા છે કે મારે સપોઝ અહીંયાથી જવું હોય સ્ટેશન, અને સ્ટેશનની પહેલાંના સ્ટોપના 4 રૂપિયા હોય અને સ્ટેશનના 5 રૂપિયા હોય, તો હું 4 રૂપિયા મેં ઉતરી હતા, ત્યાંથી અમે સ્ટેશન ચાલતા હતા, એટલે કે 1 રૂપિયો આપણો બચે છે. એટલે એ દિવસોની એ બધી સ્ટ્રગલ હતી, સાથે ચિંતા બી હતી ફેમિલીની, બિકોઝ એમ થાય કે ના યાર હું આમાં નહીં સફળ થયો તો કઈ રીતે સર્વાઈવ થશું. પણ વેરી ફ્રેન્કલી કહું, નાનપણથી ગોડ ગિફ્ટ ગણો કે વોટ એવર, હું બહુ પોઝિટિવ રહ્યો છું હંમેશા કોઈ બી કામ માટે. એટલે હંમેશા હું મારા ફાધરને કહેતો, તમે ચિંતા નહીં કરો, હું આ લાઈનમાં આગળ વધીશ અને હું ઘર ચલાવીશ, તમે એટલો મારી પર ભરોસો રાખો.
પણ હવે મને કામ અને ફાધર બી થોડા પ્રેક્ટિકલ કે હવે આને જબરજસ્તી વાટામાં લગાવો 6000ની નોકરીમાં કે 5000ની નોકરીમાં તેના કરતાં બેટર છે કે તું કર ભાઈ જે એટલે એમ સાચું કહું કે જ્યાં સુધી એક નામના નહોતી મળીને ત્યાં સુધી બધાનું દિલ્હીમાં હતું આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કદાચ હું અને પિતા તરીકે હું બી મારો સનાવ કરતો આજની તારીખમાં મારી પરિસ્થિતિ સેમ રહેવાની છે બટ આઈ ડોન્ટ નો એક મારો કોન્ફિડન્સ લેવલ એક મારું અંદરથી એક લગન હતી એક કામની કે ના જે કામ હોય હું કરી શકું એટલે મને ટિલ ટુડે આ પર આ અત્યારે બી હું એમ કહું કે મને મારું શૂટિંગ ચાલતું હોય કે મારું તો હું કોઈ વસ્તુને હું નાનમ માનતો નથી હું લાઇટમેન દૂર હોય તો હું થર્મોકોલ લઈને બી હું એક્ટર પાસે ઊભો રહી જાઉં એટલે મને એમ લાગે કોઈ જે કામ તમને એન્જોય તમને એટલે તમને મજા આવતી હોય એ કામમાં કોઈ નાનમ પણ હોય ફૂલ ફ્લેજમાં ધર્મેશ મહેતાએ આ ફિલ્ડમાં ક્યારે એન્ટ્રી કરી ફૂલ ફ્લેજમાં કહું તો નાટકોમાં એક્ટિંગ કરતો ઘણા બધામાં ત્યારે એવી કોઈ ઇન્કમ નહીં પણ સારા સારા નાટકોમાં કરી બીકોઝ એ વખતે એટલે આઈ એમ અ ગુડ એક્ટર એવું હું માનું છું ના ના ખરેખર હું એ વાત ઉપર આવું છું પછી પણ મેં નાટકો ઘણા બધા કર્યા પછી 95માં મને અચાનક એક દિવસ વિચાર આવ્યો કે હવે નાટક બહુ થયા હવે મારે પ્રોડ્યુસ કરવું છે બીકોઝ આમ ગુજરાતીના દીકરા એટલે આપણો વેપાર આપણું વૃત્તિ છે કે મારાથી હું તો બહુ પાછળ છું પણ હું મારા આગળ વાળા જો હંમેશા હું એવી રીતે કે ના આ કરી શકે તો હું તો કરી જ શકું ભલે મારો ટાઈમ મારો સમય એ બધું અલગ હું પ્રોડ્યુસર પ્રોડ્યુસર ઉપર આવું છું એની પહેલા નાટકની વાત કરું હા નાટકમાં આઈ થિંક જો હું એક જ નાટક જે હિટ અને કદાચ હું લકી હતો હું ઘણા બધા મારા મિત્રોને કહું છું કે આ નાટક જો મને કોઈક મળશે તો એને કહીશ કે ફરી વાર એને મૂકો રીલોન્ચ કરો દેટ વોઝ ઓલ ધ બેસ્ટ દેટ વોઝ અલ્ટિમેટ અલ્ટિમેટ અને આઈ હેડ સીન યુ ઓન સ્ટેજ અને હું માનું ત્યાં સુધી જો કદાચ ટોપ 10 ડ્રામાઝ જો કોમેડીના ગણવામાં આવે સ્ટેજ પરફોર્મન્સવાળા તો ઓલ ધ બેસ્ટ આવે સફીજી બસ આ આ જે ઘટના એ અંદર ઘૂસવાની સફીજી સાથે કોન્ટેક થવાનો અને આ રોલ લેવાનો શું બન્યું હતું ને એમાં રોલમાં એવું હતું કે શફીભાઈ ને અમે લોકો સાંજે બધા ભાઈદાસ ઉભા રહેતા ત્યાં ભાઈદાસ અમારો અડ્ડો હતો અડ્ડો એટલે બધા સાંજે એક્ટરો કે બધા પોતાનું કામ પતાવીને 6:30-7 બધા ભાઈદાસ આવતા એટલે એમાં બધા જ આવી ગયા મારા જેવા નાના કલાકારો કે બેકસ્ટેજ કરતાથી લઈ પરેશભાઈ પરેશ રાવલ શફીભાઈ નીરજ ઓરા ઓલ બધા સાંજે પોતાનું કામ પતાવે સાંજે અમે 2-3 કલાક ત્યાં 9:30 સુધી બધા ગપ્પા ગોષ્ઠી પોતાના કામ નહીં કરતા એટલે શફીભાઈ સાથે પરિચય તો હતો ને શફીભાઈ બાળ નાટક બી જોવા આવેલા એટલે ત્યારથી આમ ઓળખાણ પછી મેં નાટક પ્રોડ્યુસ કર્યા એમાં શફીભાઈને બોલાવ્યા હતા પછી ઓલ ધ બેસ્ટમાં એકચ્યુઅલી ઓરિજિનલ હતો મુનિજા ઓકે ઓકે પછી મુનિજાને લગભગ 50-60 શો પછી કંઈક સંજોગ વસાતે એને કંઈક પ્રોબ્લેમ હતો કે જે પણ એને જવાનું હતું સો શોઝની તો લાઈન નાટક સુપર હિટ અને સડનલી એક દિવસ શફીભાઈ કે તું ક્યાં કર રહ્યા મેં કીધું સર બોલીએ ઓલ ધ બેસ્ટ કરે ક્યા તો મેં કીધું ક્યાં ઓલ ધ બેસ્ટ કરે ક્યા તું બહુ અચ્છા એક ટ્રેમેન્ટર કો દેખાય સર ઉસમે આપ કરેગા પૂછો મત આપ બોલો કે કરના હે મેં તો ડન અને તરત કે અને બે દિવસ પછી શો હવે ઓલ ધ બેસ્ટ ની સ્ક્રિપ્ટ આજે બી તમે વાંચો ને એટલે હું આજે ડિરેક્ટર છું પ્રોડ્યુસર છું જે પણ ગણો એની સ્ક્રિપ્ટ તમે વાંચો ને તો સૌથી ડિફિકલ્ટ સ્ક્રિપ્ટ લખાયેલી એની અરવિંદ જોશીએ લખી હતી ટ્રાન્સલેટ કરી હતી પણ એટલી એટલે કારણ કે એક આંધળાને એક બહેરો સમજાવે અને શું બોલે ગુંગો એને કરે એટલે ડાયલોગ તમે વાંચો ને તો એટલા એબ્રબ છે કે અચ્છા લાલ કલરનો સૂટ પહેરેલો છે કોફી પીવી છે એટલે તમે મોઢે થાય જ નહીં તમને અનલેસ તમે એ 3 એક્ટર સાથે તમે રિયલ્સ ના કરો ઓન ફ્લોર મુવમેન્ટ સાથે ના કરો ને એ સિવાય આપણે અઘરો છે એટલે મારા હિસાબે એકમાત્ર નાટક આવું હશે કે જે સ્ક્રિપ્ટ વાંચીને ભલભલો એક્ટર બી પરફોર્મ ના કરી શકે એના માટે એને સામેવાળા એક્ટરની ક્લિપ જોઈએ જોઈએ જેના વગર શું પરફોર્મ કરે છે કે ઓલો બહેરો શું બોલે છે કે બોલ એટલે એ આખી વસ્તુ કે ગુંગો કે કહેવા માગે છે અને બેરો એનું પર કરીને મને કહે છે ને હું એને સાંભળું છું સો એ પ્રોસેસ જે છે ને એ આખું રિહર્સલ કરો તો જ આઈડિયા આવે એટલે મને સ્ક્રિપ્ટ આપી તો રાતના હું તો ગુચવાઈ ગયો મેં સભ્યને ફોન કર્યો મેં સભ્ય મેં કોઈ સમજ નહીં એ કે અમે સમજ ગયા કે તારા ફોન ક્યુ નહીં આપ તક કલમ રિહર્સલ કરે અને બીજે દિવસે રિહર્સલ કર્યું ત્યારે એટલી બધી મજા આવી કે પછી બધી રાતના લાઇન્સ મોઢે થઈ ગઈ કારણ કે એક મુવમેન્ટ કોરિયોગ્રાફ થાય ને એટલે તને આઈડિયા આવી જાય હું અહીંથી ત્યાં ગયો ને પછી બારી આગળ ઊભો રહી ગયો અને એક જણા કીધું એ નીચે જો મસ્ત છોકરી છે સો એક્ઝેક્ટલી મારું રિએક્શન ક્યાં એટલે એક વાત પછી બીજી વાત પર આવવાનું એ આખો પ્રોસેસ કરીને પછી મેં લગભગ 550-600 શો મેં ગ્રેટ 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 પ્રોડ્યુસરની વાત કરીએ છીએ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ વાત કરીશું આપના પ્રોડ્યુસર તરીકે જે આપે શરૂઆત કરી અને ધીરે 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 કેટલી સ્ટ્રગલ કરીને કેટલા ગુમાવ્યા અને કેટલા મેળા તેની વાત કરીશું બ્રેક બાદ વિરામનો સમય થયો છે વિરામ બાદ ધર્મેશ મહેતા સાથેની બીજા તબક્કાની વાતો
ન્યૂઝ રવિવારે રાત્રે 8:30 કલાકે. ગુડ ડે ગુજરાત દરરોજ સવારે 7 કલાકે. શું આપને કોઈ જાતીય તકલીફ છે? જો જાણવું જરૂરી છે. જાણવું જરૂરી છે. જુઓ દર બુધવારે રાત્રે 11:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ધર્મેશજી, પ્રોડ્યુસર તરીકે, કારણ કે આપે કીધું ગુજરાતીનો છોકરો, ધંધો કરવો છે, ગામ માટે જાત ના તોડાય, આપણામાં હોય તો આપણે કમાવાય, પણ પ્રોડ્યુસર બનવું વિચાર આવો સહેલો છે, પ્રેક્ટિકલી સક્સેસ થવું અઘરું છે. અને આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા બહુ મોટી તોપો બધી પડેલી છે. એને જ્યારે ખબર પડી હશે કે ધર્મેશ પ્રોડ્યુસ કરે છે નાટક, કારણ કે વાતો વાતોમાં અણસાર તો આવી જ ગયો હશે, આ છોકરો આજે નહીં તો કાલે પોતાનું પ્રોડક્શન હાઉસ ચાલુ તો કરશે જ. આર્ટિસ્ટને લેવું, આર્ટિસ્ટને મળવું, કારણ કે અત્યાર સુધી એ જ આર્ટિસ્ટ ધર્મેશ મહેતાને પોતાના કો આર્ટિસ્ટ તરીકે જોતા હતા. એ જ આર્ટિસ્ટ પાસે જ્યારે ધર્મેશ મહેતા કે બકા આટલું કર, આટલા તને આપીશ, કેવા કેવા અનુભવ થયા, સારા ખરાબ? અનુભવમાં એવું થયું કે બાલ નાટક હું પ્રોડ્યુસ કરતો હતો એટલે થોડો અનુભવ નાનકડો હતો બાલ નાટકોનો, પણ એમાં કંઈ બહુ કોમ્પિટિશન ન હોય, ડેટો મળી જાય તેજપાલ બપોર ને ભાઈદાસ સવારે, એટલે એમાં કંઈ. પણ એક દિવસ સડનલી મને વિચાર્યો કે મેં તું એક કોમર્શિયલ પ્લે પ્રોડ્યુસ કરવું છે મારે. તો રાતના મને લગભગ 10:15 આમ જ બેઠા વિચાર આવ્યો, અને જેને માટે આજે બી હું આભારી છું કે 11:30 મેં ફોન કર્યો કે સુરેશ રાજડાને આઈએનટીના, કે સુરેશભાઈ ધર્મેશ બોલ. હા બોલ બોલ બેટા. મેં કીધું મારે એક નાટક પ્રોડ્યુસ કરવું છે. તો કે શું? મેં કીધું હા, મારે નાટક પ્રોડ્યુસ કરવું છે. તો તમે ડિરેક્ટ કરશો? તો મને કે કાલ સવારે આઈએનટી ઓફિસમાં આવી જ આપણે વાત કરીએ. 9:30 હતું, આઈએનટી ઓફિસ પહોંચી ગયો. તો મેં કીધું મારે કરવું છે, અને મેં કીધું મારી પર વિશ્વાસ રાખજો કે હું. તો કે ના ના, તારી પર વિશ્વાસ રાતના 11:15 જ મને હતો એટલે મેં તને 9 વાગે બોલાવ્યો, ને આઈ એમ શ્યોર કે તું પ્રોડ્યુસ સરસ કરીશ, હું રેડી છું ડિરેક્ટ કરવા માટે, અને તને પ્લે હું સબ્જેક્ટ પણ આપું છું, હું લખીશ. મેં કીધું ડન. એક્ટિંગ કોણ કરશે? મેં કીધું, કારણ કે બીકોઝ નવા પ્રોડ્યુસર સાથે કોઈ એક્ટર ડેટને કારણે હું શો વેચી શકીશ નહીં વેચી શકું, બધાનો ડાઉટ. તો કે મારી પાસે એક સબ્જેક્ટ છે, એમાં જતીન કાણકિયા જો કરે તો આ સબ્જેક્ટ સુપર ડુપર હિટ થઈ જાય. ત્યારે જતીનમાં નાટક ચાલતું હતું પતિ નામે પતંગિયું, છેલ્લા શોઝ હતા એટલે નાટક બંધ થવાનું હતું. તો મેં કીધું કે હા જતીનભાઈ, અને જતીનભાઈને સાથે મેં 84માં જે બેકસ્ટેજ કર્યું હતું ત્યારે હું એમને ચપ્પલ પહેરાવતો, બૂટ પહેરાવતો, શર્ટ પહેરાવતો, ઇસ્ત્રી કરાવેલું, ને પછી સીધો આ મોકો મળ્યો કે જતીનભાઈ સાથે વાત કરવાનો. એટલે સુરેશભાઈ કે હું જતીયાને ફોન કરી દઉં છું કે તને ધર્મેશ મળવા આવશે. તો એણે ફોન કર્યો, તો એણે કહે કે હું તો સુરેશ અમદાવાદ છું, તો કે હું એક નાટક વિચારું છું, તું કરીશ? તો કે હા સૂર્ય, તું કરતો હોય તો હું 100% કરીશ. તો કે પ્રોડ્યુસર કોણ છે જતીનભાઈ? કે આઈએનટી. તો કે ના, આઈએનટી નથી, તને નવાઈ લાગશે જતીયા. તો કોણ? તો કે ધર્મેશ. તો કે ધર્મેશ કોણ? તો કે ધર્મેશ મહેતા. તો કે ચીલ ઝડપમાં બેકસ્ટેજ કરતો તો એ ધર્મેશ? તો કે હા, એ પ્રોડ્યુસર ઘરમાં. તો જતીનભાઈ કે કરી શકશે સુરેશભાઈ? કે તું ચિંતા નહીં કર જતીન, એ કરશે, મને એની પર વિશ્વાસ છે. તું કરીશ? તો કે તને એની પર વિશ્વાસ છે, મને તારી પર વિશ્વાસ. ઓકે ઓકે. તો કે એને કે મને મળે. અને સુરેશભાઈ ફોન મૂક્યો મને કે જતીનભાઈ તો અહીંયા અમદાવાદ છે, પાલડી પર એક હોટલમાં ઉતર્યા છે, તો તું એને મળી લે ને એને સબ્જેક્ટ સંભળાવી દે. પછી મને સબ્જેક્ટ સંભળાવ્યો ને, અને મારાથી તો રહેવાય નહીં. મેં કીધું કે ડન. અને રાતના 8:30 વાગે વાત થઈ મારી. મેં ફટાફટ ઘરે ગયો, મમ્મી જલ્દી જમવા આપો, નથી રેડી તો હું નીકળું છું. મને ક્યાં જઈશ? બેગ પેક કરીને સીધો અમદાવાદ આવી ગયો. અમદાવાદમાં 6 વાગે ગુજરાત મેલ ઉતરે, 6 વાગે જતીનભાઈ હોટલમાં ઉતરે, ત્યાં હું બહાર રિસેપ્શન પર જઈને બેસી ગયો. તો મેં પૂછ્યું, મેં જતીનભાઈ કીધું જ ઉઠતે? મને કહ્યું 9:30 કે 10 પછી. મને ઠીક છે. 10 વાગે જતીનભાઈ બહાર છાપુ લેવા રિસેપ્શન પર, અને ત્યારે એને મને જોયું. અરે ધર્મેશ, કે હા કાલે વાત થઈ છું. મેં કીધું હા, હું તમને મળવા જ આવ્યો છું. તો કે તો કાલે વાત થઈ તું મળવા ગયો? મેં કીધું હા સર, કારણ કે મારે પ્રોડ્યુસ કરવું છે. મારે ને તમે જ રોલ કર્યો, મારી ઈચ્છા છે. પછી મને કે સબ્જેક્ટ શું છે? તો મેં એને સબ્જેક્ટ સંભળાવ્યો ઓનલાઈન. તો બહુ ગમી ગયો એને. મને કે સુપર, હું બોમ્બે આવું છું ને આપણે વાત કરીએ. બોમ્બે આવ્યા અને હું સુરેશભાઈ જતીનભાઈ મળ્યા. જતીનભાઈ કે હું 100% આ નાટક કરું છું. અને એમ મેં મારું પહેલું નાટક, જે મારી પાસે પૈસા પણ નહોતા સાચું કહો તો, ને ત્યારે હું નાનકડું સર્વાઈવ થવા માટે પ્રિન્ટિંગનો ધંધો કરતો હતો. તો રોજ ભાડા ભરવાના, ચા કોફીના, બધા સેટિંગના એડવાન્સ આપવાના, બધું પૈસા જ નહીં કોસ્ટ્યુમ. એટલે હું શું કરું કે એક્ઝામ્પલ હું કહું કે દેવાંગભાઈ તમારે જે 1000 કાર્ડ છાપવાના છે 2 કલર, તો એના પર 1500 રૂપિયા થશે. તમે કીધું હા બરાબર છે. તો હું કહું હું તમને અઠવાડિયામાં આપી દઉં છું, પણ મને એનું પેમેન્ટ એડવાન્સ આપી દઉં ને. તો દેવાંગભાઈ મિત્ર કે લઈ જા ધર્મેશ. એવી રીતે એમ કરીને મેં 90,000 રૂપિયા મેં ભેગા કર્યા. ઓકે ઓકે.
દરેક જગ્યાએ ઓર્ડર લેવા જાઉં, જેવો ઓર્ડર મળે પહેલી સ્ટ્રગલ ઓર્ડરની, સ્ટ્રગલ ઓર્ડરની જ પતે એટલે હું કહું મને પેમેન્ટ આપો એડવાન્સ, તો કે હમણાં મેં તો મને જરૂર છે. તો એમ બધા જ આપણા બધા સારા મિત્રો કે જે પણ મદદ કરી બધા, એમ કહીને બધાએ પૈસા આપીને 90,000 રૂપિયા ભેગા કરી, અને પહેલું એમાંથી હું રિહર્સલનું ભાડું ભરવા ગયો હતો. પછી તેજપાલ હોલનું મને બુકિંગ મળ્યું પહેલાં શોનું, એમ કરીને મારું પહેલું નાટક મેં પ્રોડ્યુસ કર્યું સખણા રેજો રાજ 95માં. હોલ બુકિંગમાં અમુક સિન્ડિકેટની દાદાગીરી 1000%. પણ મેં કોઈ દિવસ કોઈની દરકાર નથી કરી, બહુ સાચું કહું છું. છે જો જેની પાસે પાવર છે, સત્તા છે, એ તો પોતાની શાન પણ બતાવવાનો છે. પણ ઓલવેઝ વર્લ્ડમાં કહેવાય છે કે જેને કોઈ ના પહોંચે એને ગુજરાતી પહોંચે. એટલે પછી મને ઘણી બધી આડકતરી રીતે ઓલું પણ મળ્યું કેવી રીતે કરશો ને કેમ ના, મેં ભાઈ તમે તમારું કાર્ય કરો, હું મારું કાર્ય કરીશ, લેટ અસ સી. કાં તો મારી હાર છે કે જીત છે, બે જ વસ્તુ છે ને, એનાથી બીજું તો શું હોય. ફાઇન, આટલું બધું સ્ટેજ શોઝ, સક્સેસ સ્ટેજ શોઝ, અને ટોપ લેવલના જે આર્ટિસ્ટ હતા એને સાથે લઈને કામ કર્યું, પરંતુ આ એક બીજું સ્પેક્ટ્રમ, નાનકડું એક સ્પેક્ટ્રમ જ્યાં એક્ટિંગનું, એમાંથી એક બીજું સ્પેક્ટ્રમ ધર્મેશ મહેતાએ એચિવ કર્યું, ત્યાં રીચ કર્યું પ્રોડ્યુસરનું, એન્ડ થર્ડ સ્પેક્ટ્રમ ઇઝ ટેલિવિઝન મીડિયા. ટેલિવિઝન મીડિયાની અંદર કારણ કે એટલો ફાસ્ટ ચેન્જીસ આવે છે, એવા સમયે ધર્મેશ મહેતાએ એક એવી સિરિયલ આપી કે જેને હિન્દુસ્તાનના લોકો, વિશ્વમાં રહેતા દરેકે દરેક હિન્દુસ્તાનીઓ કદાચ વર્ષો સુધી નહીં ભૂલી શકે, તારક મહેતા. કઈ રીતે એન્ટ્રી પડી એમાં? તારક મહેતા, એની પહેલાં મેં સ્ટાર પ્લસ પર કરેલી, એની પહેલાં ગુજરાતી ઘણી બધી સિરિયલ મેં ડિરેક્ટ કરેલી, ગુર્જરી ચેનલ હતી, પછી ઝી આલ્ફા હતી ઈટીવી માટે, ત્યારબાદ સ્ટાર પ્લસ પર બા બહુ ઓર બેબી આવી હતી એ હું ડિરેક્ટ કરતો હતો, ત્યારબાદ પાછું કોઈ કામ નહોતું, તો પછી ગુજરાતી સિરિયલ મળી ઈટીવીની, સાથિયામાં એક રંગો છો, એ બધી કરતો હતો. પછી એક દિવસ મને વિચાર્યો કે હવે ગુજરાતી સિરિયલ મારે જરા નથી કરી, મારે હવે આઈ વોન્ટ ટુ ટ્રાય ફોર હિન્દી સિરિયલ મોટા લેવલની. એટલે 4 મહિના તો હું વગર કામે બેઠો હોઉં. મેં તો વોટ આઈ બિલીવ કે નવું કામ લેવું હોય એટલે આમ નવું પાણી ભરવું તો પહેલી બોટલ ખાલી કરવી પડે. એટલે હું સાવ વગર કોઈ કમિટમેન્ટ, મેં કીધું લેટ મી બી ફ્રી તો કોઈકનું ધ્યાન આવશે, એટલે મેં બધું છોડીને બેઠો. અને ત્યારે મને આ તારક મહેતા માટેની ઓફર આવી, અને એ ડિરેક્ટ કરશો? મેં કીધું ચોક્કસ. પણ મને ડર એ લાગ્યો પહેલાં તો કે ભાઈ મેં ત્યારે જ્યારે સિરિયલ લીધી, કમિટ કરી, ત્યારે મેં કોઈ દિવસ તારકભાઈનું મેં ઊંધા ચશ્મા ચિત્રકામ વાંચ્યું નહોતું. દુનિયાને ઊંધા છે, ઓફકોર્સ આઈ નો નોવેલ બહુ પોપ્યુલર ટપુ, ને મારો એક જ વીક પોઈન્ટ છે કે હું બધા ક્ષેત્ર મેં કરે એક્સેક વાંચન મારું બહુ વીક છે. તો સિરિયલ તો કમિટ કરી, પછી હું સીધો દોડ્યો અમદાવાદ તારકભાઈના ઘરે, અને મેં કીધું તારકભાઈ આવી રીતે હું સિરિયલ ડિરેક્ટ કરું છું, મારું નામ ધર્મેશ મહેતા. મને કહે સરસ સરસ. મેં કીધું હવે મને તમારી નજરેથી ટપુ શું છે મને કહો, તમારી નજરેથી દયા શું છે, તમારા નજરોથી ચંપકલાલ જે તમે 40 વર્ષથી તમારું, તો આખી એ બોલતા ગયા ને હું લખતો ગયો. ઓકે, એમ કરીને મેં ઘરે આવીને આખા એ લગભગ 10 વાર કેરેક્ટરો પોતે વાંચ્યા મેં, કે તારકભાઈ જે એક એક વર્ડ જે મેં ટેપ બી કરેલું ફોનમાં રેકોર્ડ બી એ આખું મેં સાંભળ્યું. એની પછી મેં બધા જ ચિત્રલેખાના મેં એડિશન્સ વાંચ્યા, કે જેઠાલાલનું રિએક્ટ કેવી રીતે રિએક્ટ કરે, ચંપકલાલ કેવી રીતે, એ બંનેનું રિલેશન કેટલું, ટપુ અને ચંપક મળીને કેવી જેઠાની બેન્ડ વગાડે, એટલે આ જેટલા રિલેશનશીપ છે બધા મેં સ્ટડી કર્યા. અને પછી તારક મહેતાનો પહેલો એપિસોડ મેં ડિરેક્ટ કર્યો, અને ત્યારે સ્ક્રેચ એપિસોડ પહેલો ચેનલને જોઈતો હતો સબ ટીવીને, તો એ સ્ક્રેચ બનાવ્યો, અને સ્ક્રેચમાં જે લોકોને બહુ મજા આવી કે બહુ સરસ બન્યો છે, અને એમ આ રીતે તારક મહેતા. આટલા બધા જ્યારે ખાસ કરીને કોમેડી સિરિયલ્સની વાત કરીએ, નંબર ઓફ આર્ટિસ્ટ વધારે હોય, અંદર કેરેક્ટર્સ વધારે હોય, બધાને બેલેન્સ કરવા અને કન્ટિન્યુ આટલા વર્ષો સુધી સાથે એને કન્ટિન્યુ કરાવવું, આઈ થિંક ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. કારણ કે એ પ્રમાણેની સ્ક્રિપ્ટિંગ પણ આવી જોઈએ, એટલા જેટલા પણ કેરેક્ટર્સ છે અને વેટેજ પણ એટલું મળવું જોઈએ, અધરવાઇઝ ક્યાંક એકાદું કેરેક્ટર સ્કીપ થઈ જાય જો વ્યુઅર્સના મગજમાંથી, તો ફરીવાર પાછું એને ઉપર લાવવું બહુ અઘરું પડે. આટલા બધા કેરેક્ટર્સ સાથેની આ સિરિયલને કન્ટિન્યુ એક તાંતણે બાંધી રાખવી, અકબંધ રાખવી, સફળતા સુધી પહોંચાડવી કેવી રીતે શક્ય બન્યું તેની વાત કરીએ નાગલા વિરામ બાદ. વિરામનો સમય થયો છે, અંતિમ તબક્કાની વાતો ધર્મેશ મહેતા સાથેની એક બ્રેક બાદ. બોલિવૂડ ન્યૂઝ રવિવારે રાત્રે 8:30 કલાકે.
ગુડ ડે ગુજરાત દરરોજ સવારે 7 કલાકે. શું આપને કોઈ જાતીય તકલીફ છે? જુઓ, જાણવું જરૂરી છે. જાણવું જરૂરી છે. જુઓ દર બુધવારે રાત્રે 11:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ધર્મેશજી, આટલા બધા કેરેક્ટર્સ, બ્રેક પહેલાં વાત થઈ તે પ્રમાણે કે આટલા બધા કેરેક્ટર્સ જો ક્યાંક થોડી પણ કચાશ રહી જાય તો કેરેક્ટર બિલકુલ સ્કીપ થઈ જતું હોય છે વ્યુઅર્સના માઇન્ડમાંથી. આઈ થિંક જેટલી પણ સફળ અત્યાર સુધીમાં સિરિયલ્સ થઈ છે તેમાં આ મુદ્દાને વિશેષ મહત્વ આપવામાં જ આવે છે. આપે કઈ સ્પેશિયલ ટચ આપી અથવા તો આ સિરિયલ ને સફળ થવા પાછળના બેઝિક પોઈન્ટ્સ કયા આપને લાગે છે કે શેના કારણે ફટાક દઈને લોકોએ એક્સેપ્ટ કરી લીધી? સી, મારા હિસાબે સૌથી પહેલું તો સફળતાનું કારણ છે કે એ દોર, 5 વર્ષ પહેલાંની વાત કરું તો એ દોરમાં બહુ જ સાસુ વહુ, અત્યારે બી ચાલે છે પણ એ વખતે આમ બહુ જ હતું આમ માત્રા. એમાં એક સિમ્પલિસિટીનો શો આવ્યો, મિડલ ક્લાસ ફેમિલી, અને બીઈંગ અ ગુજરાતી એટલે એ વસ્તુ મેં એઝ અ ડિરેક્ટર બહુ ધ્યાન રાખ્યું કે ગુજરાતીના ઘરમાં ચપ્પલ પહેરીને ન હોય. કદાચ બીજી કમ્યુનિટીમાં જાય છે, મહારાષ્ટ્રમાં જાય છે, પંજાબીમાં જાય છે. સો એ બધી નાની નાની વાતો કે જમીન પર બેસીને જમવું, જોડે જમવું રાતના. એકવાર મને એક ડાયલોગ સ્ક્રિપ્ટમાં આવેલો ને ખાલી એટલો જ સીન હતો કે જેઠા આવ્યા બહુ તો કે નહીં, ઉનકો દેર આપ બાપુજી આપ બેઠ જાય ખાના ખાને, તો મેં દું ના એક મિનિટ. હવે આમાં એક લાઈન ચંપક તું એડ કર કે નહીં બેટા, હર ફેમિલી કો દિન મેં એક બાર રાત સાથ મેં ખાના ખાના ચાહીએ. હવે આ લાઈન એટલી બધી અપીલ થઈ તો મને કરાચીથી મને મેલ આવ્યો. ઓકે, એક મહમ્મદભાઈ કરના હતા કે તમારા આ ડાયલોગ પરથી અમે 6 ભાઈઓ છે જે બધા પોતે બિઝી રહેશે, અમે નક્કી કર્યું કે આપણે રોજ રાતના 6-6 જોડે જમશું, કેટલી મજા આવશે. અને થેન્ક્સ ટુ યુ ધર્મેશભાઈ કે આ વાક્યથી અમે આજે 6-6 ભાઈઓ એક સાથે આખું જોઈન્ટ ફેમિલી પાર્ક કરાચીમાં લગભગ 30-35 જણા જોડે જમે છે. તો કે અમારે એવરીડેની પિકનિક. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો આ બધી નાની નાની વાતો જે ઘરમાં એક નાનો બિઝનેસ, મોટી ઉંમરના હોય આપણા બાપુજી કે પપ્પા તો ચશ્મા રિપેર કરી જલ્દી બહાર ના આપે કે 20 રૂપિયા લઈ લેશે, સ્વિચ બી બગડી હોય તો એ પોતે ખોલશે, પછી મૂંઝાશે, પછી બોલાવશે. પણ એક એક નાનક વૃદ્ધની જીદ હોય છે કે આ તો મને તો આવડે, એટલે એ શું કરે બધું પથારો કરી દે. એટલે તમે જો ચંપક, હું પહેલા 500ની વાત કરું, તમે એક એક એપિસોડ કાઢીને જોશો તમે દરેક વખતે ચંપક કંઈક ને કંઈક બિઝનેસ કરતો દેખાશે. કાં બેગનું ઓલું પતરું ઠોકતો હોય જૂની બેગનું, કાં ચશ્માની દાંડી ઓલી કરતો હોય, કાચ નીકળી ગયો હોય. સો એ બિઝનેસ, એ જે નાની નાની વાતો છે ને, એ લોકોને ખબર ના પડે કે આ ડિટેલિંગ છે પણ લોકોને ગમી ગઈ વસ્તુ. ધર્મેશ મહેતા તો શા માટે 500 એપિસોડ પછી એમને ના પાડવામાં આવી કે ધર્મેશ મહેતાએ પોતે ના પાડી? કંઈ ખોટ્યું ખોટ્યું કંઈ ધર્મેશ? મેં છોડી દીધી સિરિયલ, અમુક અંગત કારણો હતા. અને બીજું કે એ વખતે મને હિન્દી સિરિયલ મારું પ્રોડક્શનનું મારું ફોકસ હતું, જે ભગવાનની દયાથી અમારા ગુરુદેવના આશીર્વાદથી મેં તરત તારક મહેતા પછી મેં આરકે લક્ષ્મણ કી દુનિયા સબ ટીવી પર કરી, જેના મેં 400 એપિસોડ મેં પ્રોડ્યુસ કર્યા અને ડિરેક્ટ કર્યા. ગુરુદેવની કૃપા. જો આ ગુરુદેવની કૃપા ના હોત તો ધર્મેશ મહેતા હજી પણ દારૂ પીતા હોત? તો ધર્મેશ મહેતા હજી પણ જુગાર રમતા હોત? તો ધર્મેશ મહેતા હજી પણ કદાચ એ પ્રોપર ટ્રેક પર નહીં આવ્યા હોત? તમે 100-100% વાત સાચી કરો છો. ગુરુદેવ ના હોત તો એ વખત ગુરુદેવ મળ્યા પહેલાં હું રોજની 40 સિગરેટ પીતો હતો, મહિનામાં 27 દિવસ દારૂ પીતો હતો, ઘરે ઈંડા લાવીને ખાતો હતો. એટલે કોઈ પણ આદતો નથી એવું હું ના કહી શકું, બધી જ આદતથી હું પર હતો. પણ આફ્ટર આઈ મેટ માય ગુરુદેવ રાકેશભાઈ મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. બસ પછી માત્ર ધર્મ, ફેમિલી અને મારું કામ, આ 3 જ મારું ફોકસ રહ્યું છે, જેને કારણે આજે હું મારી બધી સફળતા એમને ચરણોમાં સમર્પિત કરું છું. આ બાય પ્રોડક્ટ હોય છે આ દારૂ પીવાની આદત, જુગારમવાની આદત, આ ફેલિયરના કારણે ટેન્સમાં રહેલો આ ફિલ્ડના લોકોમાં લગભગ આ એક આવી જતી હોય છે બાય પ્રોડક્ટ? એવું છે ને, દારૂ, ગમ અને ખુશી બેમાં સેમ છે. હું ફેલિયર છું તો એ પીશ ને આજે બે પિક્ચર મળશે તો હું પીવાનું છું, એટલે કારણ જ જુદા છે. ઓકે, બેસવાની જગ્યા અને પ્રોડક્ટ તો એક જ રહેવાની છે, કન્ટિન્યુ એ તો એ જ રહેવાનું છે. એટલે ઇન્હેલ તો એટલું જ જવાનું છે, એટલું જ. એટલે અલ્ટિમેટલી એ મારા હિસાબે 17 વર્ષ થઈ ગયા દારૂ છોડ્યા ને, એટલે મને એમ થાય કે બધું મેં ખોટું મેં કર્યું. પણ ઠીક છે, જાગ્યા ત્યારથી સવાર. વોટ નાઉ કમ ટુ મંજુલા, એક એક નવી થીમ અગેન, એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક હિન્દીમાં તો એ ટચ આવી ગયો હતો ને અત્યારે પોપ્યુલર થઈ ગઈ છે તારક, એની સાથેની બીજી 2-3 ઘણા પ્રયત્નો પણ થયા. ગુજરાતીમાં ક્યાંક એક કોમેડી સિરિયલની બહુ સમયથી ક્યાંક એક વેક્યુમ લાગતું હતું, ડુ યુ ફીલ દેટ કે વેક્યુમને ફિલઅપ કરી શકશે મંજુલા? હા ચોક્કસ, બીકોઝ મંજુલાનો થોટ સબ્જેક્ટ જે છે ને, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ.
કે જેમાં એક અસત્ય ખોટાણા સામે લડતી એક સ્ત્રીની વાત છે, પણ દેટ નોટ સિરિયસ લેવલ થી, ઇટ્સ અ હ્યુમરસ વે. ઇટ્સ નોટ લાઈક રજની. નો, ઇટ્સ નોટ રજની. ઓકે. બળથી નહીં પણ કળથી શું રસ્તો કાઢે એ મંજુલા છે, વિથ ફેમિલીને જોડે રાખી સમાજના દરેક પ્રોબ્લમોને હાઉ શી સોલ્વ્સ, અને જે આજના ટાઈમમાં બહુ જરૂર છે. સાચું કહું તો એમાં બધા જ મેં ઇસ્યુઝ કવર કર્યા છે, જેમ ગુજરાતમાં ગુટકા પ્રતિબંધ છે એની પર બી મેં એપિસોડ બનાવ્યો છે, બેટી બચાવો, પાણીની સમસ્યા, દરેક શિક્ષણ કે દરેક ઇસ્યુઝ જે આમ કોમન મેનને નડે છે એ બધા મેં એમાં આવરી લીધા છે. એટલે કોમેડી સાથે એક મેસેજ આપવાનું ને હંમેશા મારું એવું રહ્યું છે કે જેટલી સેલ હું કરું છું કે કરી છે, હંમેશા મને ખાલી સિરિયલ બનાવવાનો શોખ નથી, મને સાથે સમાજને કંઈક આપણે આપી શકીએ. ને આ એક ટીવી એવું માધ્યમ છે કે નાનામાં નાના માણસથી લઈને કરોડપતિ માણસ એક જ સાથે એક જ સમયે એ વસ્તુ જુએ છે, તો હું એને એક મોરલ ડ્યુટી સમજું છું. ફાઇન. ધર્મેશ મહેતા પોતે એવું ક્યાંક માને છે ખરા કે પોતે જે ફિલ્ડમાં છે, જે રાહ પર છે, એ જ રાહ પર નમન અને રાજવી ચાલવા જોઈએ? 100%, 101%. નમન મારો સન, રાજવી મારી ડોટર. તો ઈચ્છા રાખો છો કે પણ અહીંયા આ પપ્પા નહીં રોકે. યસ, આ પપ્પા નહીં રોકે. અને પછી અલ્ટિમેટલી એને શું શોખ છે એની જે ઈચ્છા છે, ઓફકોર્સ હું એને અટકાવીશ નહીં. મારી જેમ મને જે પ્રતિબંધ આવે હું નાખવા નથી માગતો. લેટ હિમ ટેક ડિસિઝન કે મારે આ ફિલ્ડમાં આવવું છે કે બીજું લેવું છે, એની પાસે. ફાઇન. એટ લાસ્ટ વોટ આર 3 વીકનેસીસ ધર્મેશ મહેતાની પોતાની 3 વીકનેસીસ કઈ છે? વીકનેસીસમાં સૌથી મોટી વીકનેસ છે કે હું ઘણીવાર અમુક જગ્યાએ જ્યાં ખોટા થતું હોય એને બોલવું જોઈએ એમાં હું કદાચ ઘણીવાર હું નથી બોલી શકતો, જે મારી વીકનેસ ગણું છું ઓફકોર્સ. બીજી વીકનેસમાં તો મારે કદાચ ગોતવી પડે. અચ્છા, બાકીની બે ગોતવી પડશે. આ એકમાં અત્યારે આપણે ચલાવી લઈએ. થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. ધર્મેશ મહેતા સાથેની વાતો. નાનપણથી જ મગજમાં એક ઠાની લીધું હતું કે બોસ જવું છે તો આ જ ફિલ્ડમાં. ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણા બધા એવા સલાહ સૂચન કે જેણે ક્યાંક આ ફિલ્ડમાં આગળ વધતા ધર્મેશ મહેતાને રોક્યા હતા. સિચ્યુએશન્સે રોક્યા છે, કોકની સલાહે પણ રોકવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ કહે છે કે માણસના મનમાં પોતાના રસના વિષય હોય તે તરફ તે ગમે તે રીતે તે ઢળી જ જતો હોય છે, અને એ જ બન્યું ધર્મેશ મહેતા સાથે. મનમાં હતું કે ફિલ્ડમાં જવું છે, રંગમંચના ફિલ્ડમાં જવું છે, એક્ટિંગના ફિલ્ડમાં જવું છે, અને ધીરે 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 કરતાં કરતાં એક ખૂણામાં પડેલો પથ્થર કદાચ એ તરાસતા ધીરે 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 આજે બિલકુલ ડાયમંડની જેમ આ ગુજરાતી ધર્મેશ મહેતા સમગ્ર હિન્દુસ્તાનના જેટલા પણ કલાપ્રેમીઓ છે તે લોકોને ખુશ કરી રહ્યા છે પોતાની આવડતથી. આશા રાખીએ કે આવનારા દિવસોમાં અલગ અલગ પ્રોડક્શન આપીને આ સિને જગતની અંદર પણ આ ધર્મેશ મહેતા એક એવું પ્રદાન કરે કે જેને આપણે વર્ષો વર્ષ સુધી યાદ કરીએ. થેન્ક યુ વેરી મચ અગેન. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.